ઉત્તરાયણને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા ત્યારે પાટણમાં પતંગ ઉડાડવા માટે ઉત્સુક લોકો પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. બજારોમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે છેલ્લા કલાકોમાં પણ પતંગ દોરીની ખરીદીમાં ઘરાકી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે કાચો માલ અને મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં સામાન્ય કરતાં 25-30% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. શહેરની બજારોમાં છેલ્લા 2 દિવસથી ઘરાકી ખુલ્લી છે, જેથી દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તો ચાલુ વર્ષે પતંગ દોરીના ભાવમાં 25 ટકા જેટલો ભાવ વધારો હોવા છતાંય પણ પાટણની બજારોમાં છેલ્લા દિવસની પતંગ દોરીની ખરીદી માટે બરાબર માહોલ જામ્યો હતો. આ સાથે ચાઇનીઝ દોરી અને ટુકલો પર લગાડવામાં આવેલા પ્રતિબંધ અને તેનાથી થતી નુકસાન અંગેની જનજાગૃતિને કારણે ચાલુ વર્ષે પાટણમાં પતંગ દોરીની વિવિધ દુકાનો અને સ્ટોલો પર ચાઇનીઝ દોરી અને ટુકલો જોવા મળી નથી અને લોકોમાં પણ જાગૃતિ જોવા મળી હતી. જીએસટી આવી ગયું છે અને નવું નવું લુક આવે છે, ભાવ ઉપરથી વધીને આવે. તમારે વધારવો કોઈ વસ્તુ હોય એના પર ફૂલ પ્રતિબંધ ચાલી રહ્યો છે અને કોઈ વસ્તુ અમે સ્પાયરને પકડાવવાની કોશિશ કરીએ. ઉત્તરાયણનો તહેવાર આપણા ગુજરાતીઓ માટે ખૂબ જ ઉત્સાહપૂર્વકનો હોય અને ધાબે ચડીને પતંગ ચગાવીને એકબીજાની મજા લઈએ, સાથે જૂના મિત્રો જે ઘણા વર્ષોથી ન મળતા હોય એવા પણ એ લોકો સાથે ગેટ ટુગેધર થાય અને ખૂબ જ ઉત્સાહથી આપણે ઉત્તરાયણ ઉજવીએ. પતંગ દોરી ચીકી હોય, જોડે જલેબી થોડા પાપડા હોય, બપોરે જમવામાં ઉઠ્યું હોય, આપણું આ વધારામાં થોડું તો નોર્મલાઇઝ વધારો થવાનો જ છે. કેમ કે જેમ જેમ સમય જાય છે એમ રો મટીરિયલ બી એ લોકોને મોંઘું થાય, એ જ પ્રમાણે થોડો ઘણો ભાવ વધારો રહેવાનો. પણ તમારે ઉત્સાહથી કોઈ તહેવાર ઉજવવો હોય તો એ પાછળ થોડો ખર્ચ બી કરવો જ. તો જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમે અયોધ્યા રામ મંદિર આમંત્રણ મુદ્દે નિવેદન